અરે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પદ્ય 19, ચેપ્ટર 19, પપ્પા હવે ફોન મૂકું. કવિનું નામ છે મનોહર ત્રિવેદી અને સાહિત્ય પ્રકાર ગીત. અને કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું? પપ્પા હવે ફોન મૂકું કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું? તો કાવ્ય વેડા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું. મનોહર ત્રિવેદીનું વેડા કાવ્ય સંગ્રહ છે, એમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. હવે એકવાર આપણે કાવ્ય દિવસની સમજૂતી આપી દઉં, રિવિઝન કરી દઈએ. તો પપ્પા હવે ફોન મૂકું, તમને મોત જલ્દી આવે તે થયું મને એસટીડીની ડાળથી. દીકરી કહે છે પોતાના પપ્પાને કે પપ્પા હવે હું ફોન, તમને થોડો આનંદ થાય, થોડી ખુશી થાય, તેથી મને એવું થયું, થોડું મને એવું થયું કે લાવો હું તમને ફોન કરું. હોસ્ટેલ તો ભાવે છે જેમ કાંટામાં સચવાતું ફૂલ, તોય એ તો ઉઘડે છે, રંગ ભર્યું મહેકે છે, ડાળખીમાં કરે જુદા. હવે હોસ્ટેલમાં રહે છે એટલે કે હોસ્ટેલમાં તો આવે છે જેમ કાંટામાં સિંચવાતું ફૂલ. ફૂલ હોય બરોબર, ત્યાં કાંટા હોય તો એ ઉગડે છે. ઉગડે એટલે ખીલે, અહીંયા એનો અર્થ થાય ખીલવું. તો ખીલે છે, રંગ ભર્યું મહેકે છે, ચારે બાજુ એની સુવાસ ફેલાવે છે અને ડાળખીમાં એ ઝૂલાઝૂલ કરે છે, એમ મને હોસ્ટેલમાં આવે છે. ફાગણના લીલા કુંજા કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સુખ. એટલે ફાગણના લીલા કુંજા એટલે કે લીલા ઘટાદાર, ફાગણના જે લીલા ઘટાદાર ઝાડ હોય એનું એક પાન એમ સુકું થાય નહીં, એટલે કે મારી તમે ચિંતા કરશો નહીં. મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે, ના ના તો વાસણ છો માંજતી. હવે મમ્મીના સમાચાર પૂછ્યું કે મમ્મી મજામાં ને બાજુમાં ઊભી છે, તો કે ના ના તો બાજુમાં ના ઊભી હોય, વાસણ સાફ કરતી હોય તો એને સાફ કરવા દે. કહેજો આ દીકરીએ તારા સપનાઓ રાત પડે નિંદરમાં. એટલે કે તારી દીકરી મમ્મીને શું સંદેશો આપે છે? તો કે તારી દીકરી તારા સપના ઊંઘમાં પણ યાદ રાખે છે. એની માએ એને દીકરી માટે જે સપના જોયા છે એ સપના કે હું ચોક્કસ એ સપના હું પૂરા કરીશ. સાચા જો ભોળી છે ચિંતાળું ભૂલકણી, પાડજો ના વાપુ કે. હવે પોતાની મમ્મી માટે શું વાપરે છે કે મમ્મી કેવી છે? ભોળી છે, ચિંતાળું છે અને ભૂલકણી છે. તો તમે એનું દુઃખ લગાડતા શું લીધું? સ્કૂટરને ભારે ઉતાવળા સમૂહ તો કહેતો તો ફ્રી. પછી પૂછે છે કે શું લીધું? સ્કૂટરને તમે ભારે ઉતાવળા સમૂહ તેનો ભાઈ એ ફ્રીજ લેવાનું કહેતો હતો. કેવા છો જીતી ને હપ્તાને વ્યાજ વળી આખું ઘર આખું ઠાલવશે ખીચ. એટલે કે તમે કેવા જીતી છો, હવે એ સ્કૂટર લીધું એટલે એના હપ્તા આવશે, એના વ્યાજ પણ આવશે, એટલે આખું ઘર તમારા ઉપર ઘૂસે થશે. જાજી તે વાતુના ગાડા ભરાય કહું હાઈકુમાં, એટલે કે જાજી તે વાતોના ગાળા ભરવા એટલે કે અતિશય વાતો કરવી, વાતો તો ખૂબ કરવી છે પણ દીકરી હોસ્ટેલમાં છે ને સ્ટડી ઉપરથી ફોન કર્યો છે એટલે બહુ વાત થઈ શકતી નથી. એટલે કે હાઈકુમાં હાઈકુનું જેમ થોડામાં ઘણું બધું હું કહી દઉં. તો પપ્પા હવે ફોન, હવે આપણે જોઈએ કાવ્યમાં આવતા સમાનાર્થી શબ્દો. મોજ આનંદ, ખુશાલી. મોજ એટલે આનંદ, ખુશાલી. કાંટો
કાંટો કંટક સૂર્ય પછી ચિત્તી તો ચક્કી ચક્કી હટીલા સાખા બીટો ફૂલ સુમન પુષ્પ દારૂ તો શક્કર શક્કર તો દમણી મોજ મોજ એટલે આનંદ અથવા ખુશાલી કાંટો તો કંટક અથવા સમય પછી જિદ્દી તો ચક્કી અથવા હઠીલા ડાળ શાખા અથવા વિટક ફૂલ તો સુમન અથવા પુષ્પ દાડુ સકટ અથવા દમણી હવે જોઈએ વિરોધાર્થી શબ્દો મોજ કેવી તો સ્ત્રીલિંગ
સ્ત્રીલિંગ પછી કાતો કાંટો કેવો તો પુલ્લિંગ કાંટો કેવો તો પુલ્લિંગ પછી દાડ દાડ કેવી દાડ પગે દાડ ખીલો તો દાડ કેવી તો સ્ત્રીલિંગ ફાગણ કેવો તો પુલ્લિંગ પછી લીલું તો લીલું કેવું એટલે નપુંસકલિંગ ચાડવું કેવું એટલે નપુંસકલિંગ પછી પાન પાન કેવું એટલે નપુંસકલિંગ દીકરી દીકરી કેવી એટલે સ્ત્રીલિંગ ગાડું ગાડું કેવું એટલે નપુંસકલિંગ પછી ઘોડી કેવી ઘોડી બરોબર તો કેવી આવે એટલે સ્ત્રીલિંગ ભક્તો ભક્તો કેવો તો પુલ્લિંગ જો ભક્તો કેવો તો પુલ્લિંગ તો કેવો એટલે કેવો અને કેવા એ પુલ્લિંગમાં પછી કેવી એ સ્ત્રીલિંગમાં અને કેવું એ નપુંસકલિંગમાં એટલે શબ્દની આગળ આપણે લગાવી જોવાનું કે શું બંધ બેસે છે કેવો કેવી કે કેવું બરાબર એ પ્રમાણે આપણે લિંગ ઓળખાવવાનું હવે હજુ પણ લિંગ ઓળખાવવામાં તકલીફ છે ભૂલ પડે છે તમે લિંગ ઓળખાવવામાં એના એ શબ્દ લખી નાખો છો ઉપર સૂચના વાંચો કે નીચે આપેલા શબ્દના લિંગ ઓળખાવો તો આ શબ્દ હોય એનું લિંગ ઓળખાવવાનું લિંગ એટલે સ્ત્રીલિંગ પુલ્લિંગ કે નપુંસકલિંગ શબ્દની આગળ કેવો કેવી ને કેવું લગાવવાનું એ પ્રમાણે આપણે લિંગ ઓળખાવવાનું છે
કાવ્યમાં આવતા ધ્વનિ ઘટકો જોઈએ. ધ્વનિ ઘટકો છૂટા પાડો કરો અથવા સ્વર વ્યંજન છૂટા પાડો. હજુ પણ સ્વર વ્યંજનમાં તમે ભૂલ કરો છો, બરોબર.
ગમે તે શબ્દ આપે આપણે નિયમ અનુસાર સ્વર વ્યંજન છૂટા પાડવાના છે. હવે આપણે જોઈએ સંજ્ઞા. સંજ્ઞાના પ્રકાર ઓળખાવો. તો સંજ્ઞા નંબર એક, જેમ કાંટામાં, જેમ કાંટામાં સચવાતું, જેમ કાંટામાં સચવાતું જાતિવાચક સંજ્ઞા ફૂલ. જાતિવાચક સંજ્ઞા. પછી નંબર બે, ભારે ઉતાવળ. ભારે વ્યક્તિવાચક સંજ્ઞા નંબર ત્રણ, જાતિવાચક સંજ્ઞા. તો જે અંડરલાઈન કરેલી હોય એ શબ્દના જ તમારે લિંગ ઓળખાવાના થશે. એ શબ્દમાં તમારે લિંગ ઓળખાવાના, બસ સંજ્ઞા ઓળખાવાની, સોરી, જે શબ્દ નીચે અંડરલાઈન કરેલી હોય એ શબ્દ નીચે તમારે સંજ્ઞા ઓળખાવાની. હવે આપણે જોઈએ સર્વનામ. સર્વનામ નામની જગ્યાએ જે વપરાય એને શું કહેવાય? સર્વનામ. થયું મને, થયું મને એસટીડીની જાણથી, એસટીડીની જાણથી ટપકું, ટપકું. બરાબર. હવે અહીંયા સર્વનામ શોધવાનું હોય તો શું આવે? મને. મને એ કયું સર્વનામ? પુરુષવાચક સર્વનામ. મને પુરુષવાચક સર્વનામ.
પછી નંબર બે શું લીધું સ્કૂટર ને ભારે ઉતાવળા તો શું લીધું બરોબર પ્રશ્નવાચક સર્વનામ અહીંયા શું લીધું એ પ્રશ્ન પૂછે છે એટલે પ્રશ્નવાચક સર્વનામ તો આ થયા કાવ્યમાં આવતા સર્વનામ અને આપણે સંજ્ઞા પણ જોઈ હવે આપણે જોઈએ તો વિશેષણ કોઈ જાડવાનું પાન એમ ખાય નહીં પાન એમ ખાય નહીં સૂકું ખાય નહીં હવે અહીંયા લીલા લીલા નીચે અંદર આવી છે તો લીલા એ શું કહેવાય રંગવાચક વિશેષણ લીલા એ રંગવાચક વિશેષણ લીલા એ રંગવાચક વિશેષણ પછી સાચવ જો ઘોડી છે હવે ઘોડી ચિંતાળુ અને ફૂલક ઘોડી ચિંતાળુ અને ફૂલક આ શું છે ગુણવાચક વિશેષણ ઘોડી ચિંતાળુ અને ફૂલકડી એ શું થયું એનો ગુણ બતાવ્યો કે કેવી છે ભોળી ચિંતાડું અને ફૂલક તો એ છે ગુણવાચક હવે આપણે જોઈએ કાવ્યમાં આવતા પર પ્રત્યે કે પૂર્વ પ્રત્યે તો પર પ્રત્યે કોને કહેવાય અને પૂર્વ પ્રત્યે કોને કહેવાય
કોઈ મૂળ શબ્દને આગળ જો લાગે એને કહેવાય પૂર્વ પ્રત્યય, મૂળ શબ્દની પાછળ લાગે એને કહેવાય પર પ્રત્યય. તો આપણે જોઈએ તો ડાળખી, ડાળખી મૂળ શબ્દ કરો, મૂળ શબ્દ છે ડાળ, એનો પ્રત્યય કયો લાગ્યો? ખી. તો ડાળ બધા ખી શું કહેવાય? પર પ્રત્યય. પછી જાળવું, જાળવું મૂળ શબ્દ કયો છે? ચાળ, ચાળ એને પ્રત્યય કયો લાગ્યો? ઊભું ક્યાં આવ્યો? પાછળ લાગ્યો, એટલે શું આવશે? પર પ્રત્યય. મૂળ શબ્દ કયો? તો ચિંતા, ચિંતા બધા શું લાગ્યો? કયો પ્રત્યય થયો? પર પ્રત્યય. તો આ રીતે આપણે લખવાના પર પ્રત્યય અને પૂર્વ પ્રત્યય. મૂળ શબ્દ હોય એટલે ક્યાં લાગે છે પ્રત્યય? આગળ લાગે છે કે પાછળ, એ જોવાનું છે. અને આ રીતે છૂટા પાડવાના અને પછી લખવાના કે પર પ્રત્યય છે કે પૂર્વ પ્રત્યય. હવે આપણે જોઈએ સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક, એમાં પહેલું, દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે? તો દીકરીને હોસ્ટેલ કાંટા જેવી લાગે છે. પછી દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી? બરાબર, તો અંદર જો ઓપ્શન આપેલું છે જીદ્દી, માતા જીદ્દી હતી તો ના, એ શબ્દ કોણ માટે શબ્દ વાપરે? તો પપ્પા માટે. માતા તો કેવી છે? તો ચિંતાતુર છે, ચિંતાળુ છે, ઉલકણી છે અને ભૂળી છે. બરાબર, એટલે દીકરી માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી તો જીદ્દી, અને માતા માટે કઈ બાબત લાગુ પડે છે તો શું લખાય? ચિંતાળુ, ભૂલકણી અને ભોળી. હવે જાજી વાતના ગાડા ભરાય દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો વાત તો ખૂબ કરવી છે, ટૂંકમાં કહીને બધું સમજાવવા માંગે છે. પછી નંબર ચાર, એસ્ટ્રેલ તારથી ટૂંકું કહીને દીકરી શું કહેવા માંગે છે? તો પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા લાગે છે. હવે પ્રશ્ન નંબર બે, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો. માતાના સ્વપ્નને દીકરી ક્યારે યાદ કરે છે? તો દીકરી માતાના સ્વપ્નોને ઊંઘમાં પણ યાદ રાખે છે, જાગતા તો યાદ રાખે છે પણ ઊંઘમાં પણ યાદ રાખે છે. એ માતાને કહે છે કે તે જે મારી માટે સપના જોયેલા છે એ સપના હું ચોક્કસ પૂરા કરીશ. એટલે દીકરી માતાના સ્વપ્નોને ઊંઘમાં પણ યાદ રાખે છે. તો અહીંયા આપણો કાવ્ય 19, પપ્પા હવે ફોન મૂકવું પૂર્ણ થયું. હવે હોમવર્કમાં